ચલો વિદ્યાર્થીઓ, હવે જોઈએ વિદ્યુત ક્ષેત્રને લગતા દાખલા. ટેક્સ્ટબુકમાં બે દાખલા કે બેથી વધારે દાખલા બી છે, એમાં 21મો દાખલો. રકમ એવી છે કે 21 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે આપણે એક નાનો ગોળો બનાવી લઈએ કે જેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર. એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર આપણને ખબર નથી. જો ગોળાથી કેટલા સેન્ટીમીટર દૂર, 20 સેન્ટીમીટર દૂર, તો હવે આપણી માટે આ બરાબર 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર કહેવાય. એની પર વિદ્યુત ક્ષેત્ર 1.5 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ છે. તો તમારે વિદ્યુત ભાર શોધવાનો છે. બહુ સિમ્પલ છે, E Q અને R ખબર, એટલે E બરાબર કે Q/R². ચલો Q ના કરતા બનાવો તો તમારું સૂત્ર તૈયાર, ER²/K. ચલો બેટા ફટાફટ મને કિંમત મુકાવશો. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 1.5 × 10³. R² એટલે 0.2 નો વર્ગ ના ભાગે, તો 0.2 વ્યવહાર લખી દઈએ. ચલો કે ની વેલ્યુ તો બધાને મોટે જ છે, 9 × 10⁻૯, એટલે તમારી પાસે વિદ્યુત ભાર મળશે 6.67 × 10⁻¹ કુલમ. અહીં પ્રશ્ન એ થાય કે વિદ્યુત ભાર માઇનસ છે એ આપણને બીજી કઈ રીતે ખબર પડે? કારણ કે રકમને ધ્યાનથી જુઓ, ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ છે. ભૂલ ના કરતા, અંદરની તરફ કહેવાનો મતલબ કે એની સપાટી પર બધો કયો વીજભાર જમા થઈ ગયો છે? ઋણ વીજભાર. અહીં વિદ્યુત ભાર કમ્પલસરી કયો આવશે? ઋણ. કેમ ઋણ? કારણ કે ક્ષેત્રરેખાઓ કઈ તરફ છે? અંદરની તરફ. જ્યારે બીજો, એટલે કે હવે જે ગણાવું છું એ IMP MCQ છે. રકમમાં આપ્યું છે કે મિલિકનના પ્રયોગની અંદર 12 વધારાના ડ્રોપ, LN = 12, ઓઇલ ડ્રોપ આપ્યા છે, એનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર એ 2.55 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. ક્ષેત્રમાં સાંભળજો, સ્થિર હોય. આના કારણે તો મેઇન શબ્દ આવ્યો, કે સ્થિર હોય. તો કોઈ પણ વસ્તુ સ્થિર ક્યારે પણ કે એની પર જેટલું બળ નીચે લાગતું હોય, એટલે કે ડ્રોપ વિચારી દો. ચલો ડ્રોપ ઉપર નીચે જે બળ લાગે એટલું જ બળ ઉપર લાગે તો એ સ્થિર હોય. નીચે જે લાગે કમ્પલસરી યાદ કરો, એના વજન બળ કહેવાય, એટલે એને F2 = mg. હવે તમને દળ નહીં આપ્યું તો મારે જવું શેમાં પડશે? દળ અને ઘનતાની સ્ટોરી. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. એટલે મારે એમની જગ્યાએ લખવું પડે રોવી, આ જી એઝ ઇટ ઇઝ. ગોળો શબ્દ આવી ગયો, એટલે ઘનતા માટેની સ્ટોરી બી તૈયાર. 4/3 πr³, એટલે કદ મળી ગયું રો જી, એટલે મારી પાસે એક બળ તૈયાર થઈ ગયું. આ જે બળ છે એ બળને હું ગુરુત્વાકર્ષી બળ અથવા વજન બળ કહી દઉં. જ્યારે બીજું બળ ઉપરની તરફ લાગશે, મારે કમ્પલસરી અને વિદ્યુતીય બળ કેવું હોય? ચલો વિદ્યુતીય બળની વાત કરું તો યાદ આવ્યું હશે F = QE, જે ઉપરની તરફ લાગશે. હવે તમારે આ બંને બળને સરખાવવા પડે, સરખા થાય તો જ આ સ્થિર થાય, એટલે હું અહીં લખું છું F1 = F2. ચલો F1 ની જગ્યાએ શું લખાશે? QE. F2 ની જગ્યાએ 4/3 πr³ ρg. એ કેટલાક છોકરાઓ ઉતાવળમાં ભૂલ કરશે, એટલે હું હાઇલાઇટ કરું. આ n બરાબર તમને 12 આપ્યા છે, એટલે એક વિદ્યુત ભાર નહીં, 12 ઇલેક્ટ્રોન છે, એટલે મારે 12 વડે ભરવા પડે. ચલો હવે મને કહો, તમારે r³ ના કરતા બનાવો હોય. ચલો છોકરાઓ બેટા આ તૈયાર થઈ જાઓ, r³ ના કરતા બનાવો. તો 3 n³ e/4πρg બધી જ કિંમત તમારી પાસે છે. જેમ કે 3 n ની જગ્યાએ 12, q
માં શબ્દ છે ઇલેક્ટ્રોન, તો q એટલે ઇલેક્ટ્રોન નો વીજભાર ફિક્સ જ હોય 1.6 × 10⁻¹⁹ કુલમ. વિદ્યુત ક્ષેત્ર પણ તમને આપેલું છે 4π, પાઈ પણ તૈયાર. ઓઇલ ડ્રોપ એટલે ઓઇલ ની ઘનતા પણ તમને આપેલી જોઈ શકો છો 1.26. ચલો અહીં કેટલાક પાછા ભૂલ કરશે, 11મો ધોરણ બહુ બધી વાર આવી ગયું છતાં શીખવાડું છું. ગ્રામ નું કિલોગ્રામ માં કરો એટલે 10⁻³. બીજું સેન્ટીમીટર નું મીટર માં કરો એટલે 10⁻². પણ 3 ઘાત છે એટલે −2 −2 −2 એટલે −6, એટલે 1.26 × 10⁻³ કિલોગ્રામ / મીટર ક્યુબ. બધી કિંમતો મુકાવડો ફટાફટ. ચલો 3 એમ ની જગ્યાએ 12, q ની જગ્યાએ 1.6 × 10⁻¹⁹, વિદ્યુત ક્ષેત્ર 2.55 × 10⁴, 4π ની જગ્યાએ 3.14, રો તમે લઈને આયા 1.26 × 10⁴, જી 9.8. આ બધી કિંમત મૂકશો, ઘાતનું સેટિંગ કરશો એટલે તમારી પાસે જવાબ આવશે 0.946 × 10⁻¹⁸. ચલો ઘન છે, આમ લઈ જાવ એટલે તમારે ઘનમૂળ લેવું પડે કોનું, 0.946 × 10⁻¹⁸. 11મા ધોરણમાં ઘનમૂળ લેતા શીખવાડ્યું છે, કેલ્સી બી લેવાય, લોગ કેબલ બી લેવાય, એનું ઘનમૂળ કાઢશો એટલે 9.81 × 10⁻¹⁸. તો પ્લીઝ 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 વિદ્યુત ક્ષેત્રના આ બે દાખલા બહુ જ અગત્યના, સારી રીતે લખવા, સમજીને લખવા, આનું કેલ્ક્યુલેશન એક બે વાર કરવું અને પછી કરો. તો જોઈ લઈએ સરસ દાખલા 21 અને 25.